नमस्ते विद्यार्थी मित्रों, आथी धोरण सात मा अभ्यास करता तमाम विद्यार्थी तेमज विद्यार्थीनी मित्रों ने सूचना आपवामां आवे छे के अत्यारे तमारी समक्ष बेसिक इन्फॉर्मेशन ना वीडियो मारुति मदरलैंड शैक्षणिक संकुल द्वारा तमारी समक्ष प्रस्तुत थाय छे। बेसिक इन्फॉर्मेशन मित्रों पूर्ण थशे त्यारबाद तरत ज टेन्थ शुरू थशे। हवे एक वस्तु तमने मित्रों कही दऊं के तमारे सातमा धोरणमां त्रण सादा काळ छे, बे नवा काळ इंट्रोड्यूस थयेला छे, एक चालू वर्तमान काळ एक चालू भूतकाळ। धोरण सातना विद्यार्थीओ बरोबर समझी लेजो तमे के अत्यारे तमने बेसिक इन्फॉर्मेशन समजाववामां आवे छे के कर्ता एटले शुं, क्रियापद एटले शुं, कर्म एटले शुं। बेसिक इन्फॉर्मेशन टू सुधी तमे पहोंची गया छो। बेसिक इन्फॉर्मेशन पूर्ण थया बाद तमने शुरू थशे टेन्स। तमने यूनिट नंबर वन त्यारे समझाशे के ज्यारे तमे सादो भूतकाळ समजेलो हशे, ज्यारे तमे सादो भूतकाळ व्यवस्थित रीते समजेलो हशे त्यारे, बराबर छे। हवे मित्रों सूचना ए छे के तमारे सातमा धोरणमां छठ्ठा धोरणमां तमने त्रण कण आवेला हता, सादो वर्तमानकाळ, सादो भूतकाळ, सादो भविष्यकाळ। सातमा धोरणमां आ त्रण કાળ તો છે જ, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, એના સાથે બે નવા કાળ ઇન્ટ્રોડ્યુસ એટલે કે તમને સમક્ષ આવવાના છે, એક ચાલુ વર્તમાનકાળ, એક ચાલુ ભૂતકાળ। ટોટલ તમારે કેટલા કાળ ભણવાના છે? પાંચ, બરાબર છે। એ કાળ જે છે એ તમારે ધોરણ 8, 9, 10, 11, 12 ના લેવલના ભણવાના છે, કેમ કે તમે આઠમાં આવશો ને ત્યારે આ જે પાંચ કાળ જે તમે ભણશો વિડીયો દ્વારા એ પાંચે પાંચ કાળ તમને આઠમાં ભણવાના છે। ઈ પાંચ કાળ પાછા ક્યાં આવશે? નવમાં આવશે। ઈ પાંચ કાળ પાછા ક્યાં આવશે? દસમામાં આવશે। અને ઈ પાછા કાળ અગિયાર અને બારમાં ધોરણમાં આવશે। એટલે તમને જે વિડીયો કાળના પ્રસ્તુત થશે, તમને જે વિડીયો કાળના પ્રસ્તુત થશે એ નવમાં દસમાના લેવલના થશે, માટે વ્યવસ્થિત રીતે સમજો, કેમ કે આઠમામાં આવશો એટલે આ પાંચ કાળ તો તમને ભણવાના છે, ત્રણ સાદા બે ચાલુ, બે નવા કાળ આવશે આઠમામાં, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ। આ સાતે સાત કાળ આઠમાંથી નવમાંમાં જેમ છે એમ જ દસમામાં એક કાળ વધશે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। એટલે મારે એ સૂચના તમારે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આપવી છે કે જે કાળના વિડીયો તમારી સમક્ષ આવશે એ કાળના વિડીયો તમારે નવમાં દસમાને લેવલના છે। હા, બોર્ડ ઉપર નવમું ધોરણ લખેલું હશે, દસમું ધોરણ લખેલું હશે, પણ તમારે એ કાંઈ ધ્યાન આપવાનું નથી, તમારે કાળ સમજી લેવાના છે। એક એક કાળના ચાર ચાર વિડીયો છે મિત્રો, વ્યવસ્થિત રીતે સમજો, વ્યવસ્થિત રીતે બુકમાં નોંધ કરજો, એનું વર્ક પણ આપશે અને અને તમને ટેક્સ્ટ બુકમાં તમને યુનિટ હું સમજાવતો જ રહીશ, બરાબર છે। એટલે કાળને વ્યવસ્થિત રીતે યાદ રાખજો અને બેઝિક ઇન્ફોર્મેશન તમને બારમાં ધોરણ સુધી યાદ રહેવી જોઈએ। કોઈ તમને એમ પૂછે કે કર્તા એટલે શું તો તમને ખબર હોવી જોઈએ, કોઈ તમને એમ પૂછે ક્રિયાપદ એટલે શું તમને ખબર હોવી જોઈએ, અંગ્રેજીમાં વાક્યરચના શું તો તમને ખબર હોવી જોઈએ। એટલે કાળનું વ્યવસ્થિત રીતે તમારે રિવિઝન પણ કરવાનું છે અને સમજવાનું પણ છે। તો એ જ સૂચના મારે તમને આપવાની છે કે તમને જે કાળના વિડીયો તમારી સમક્ષ પ્રસ્તુત થશે, હા બોર્ડ ઉપર નવમું ધોરણ લખ્યું હશે, મેં જ બનાવ્યા છે, પણ એ તમને સાતમામાં પણ ઉપયોગી છે, એ જ તમને આઠમામાં આવશે, એ જ નવમામાં આવશે અને એ જ દસમામાં આવશે। તો આ જ સૂચના સહ અપેક્ષા રાખું છું કે ધોરણ સાતમાં આપવામાં આવતું વર્ક અને જે પ્રસ્તુત વિડીયો જે કરવામાં આવે છે એનું હોમવર્ક તમે વ્યવસ્થિત રીતે તમે કરતા જશો એ અપેક્ષા સહ હું હુસેન સર તમને આ શુભેચ્છા પાઠવું છું કે વ્યવસ્થિત રીતે તમે આ વર્કને પૂર્ણ કરજો। તો હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ